મહત્વના સમાચાર પર નજર કરીશું. મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર નજર કરીએ તો ગુજરાત બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ગઈકાલે ગુજરાત બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી, જે માટે મતદાન યોજાયું હતું, જેમાં બાર એસોસિએશનના નવા પ્રમુખ તરીકે બ્રિજેશ ત્રિવેદીનું નામ સામે આવ્યું છે. બાર એસોસિએશનના નવા પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી બન્યા છે, જ્યારે ઉપપ્રમુખ પદે વિરાટ પોપટ અને સેક્રેટરી પદે હાર્દિક બ્રહ્મભટ્ટ જીત્યા છે. ગુજરાત બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર થયું ગઈકાલે. આ પરિણામ જાહેર થયું ગઈકાલે મોડી સાંજે. આ પરિણામ જાહેર કરવામાં આવ્યું. બાર એસોસિએશનના નવા પ્રમુખ તરીકે બ્રિજેશ ત્રિવેદીનું નામ સામે આવ્યું છે. વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીશું. મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર નજર કરીએ તો ટ્રાફિક નિયમને લઈને હાઈકોર્ટની સરકાર અને એમસીને ટકોર સામે આવી છે. હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે. 15 દિવસ ટ્રાફિક નિયમન અને પાર્કિંગ સંબંધી ઝુંબેશ ચલાવે તેવી હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે. હાઈકોર્ટે કહ્યું, દબાણો સહિતની સમસ્યાનું નિરાકરણ લાવો, પાર્કિંગની સમસ્યાનું પણ નિરાકરણ લાવો તેવી આકરા શબ્દોમાં ટકોર કરવામાં આવી. અમદાવાદમાં 30 બ્લેક સ્પોટ, જ્યાં અકસ્માતો વધુ થાય છે ત્યાં એએમસી દ્વારા એવું કહેવામાં આવ્યું, ટૂંકા અને લાંબા ગાળાના આયોજન થઈ રહ્યા હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. તો હાઈકોર્ટ દ્વારા સરકાર અને એએમસીને ટકોર કરવામાં આવી છે. તો જાન્યુઆરી સુધીમાં સરકાર અને એએમસી એક્શન ટેકન રિપોર્ટ મૂકવો પડશે તેવું પણ હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું. ટ્રાફિક નિયમનને લઈને હાઈકોર્ટની સરકાર અને એએમસીને આ આકરા શબ્દોમાં ટકોર જોવા મળી રહી છે. ટ્રાફિકના કારણે ઘણી બધી વખત અકસ્માતના બનાવો બનતા હોય છે. દબાણ હટાવો, ઝુંબેશ લાવો તેવું પણ હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે. દબાણો સહિતની સમસ્યાનું નિરાકરણ જલ્દીમાં જલ્દી આવવું જોઈએ તેવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા, પાર્કિંગની સમસ્યા નાગરિકો અનુભવી રહ્યા છે. અમદાવાદમાં 30 બ્લેક સ્પોટ છે, જે અકસ્માતો વધુ થતા હોય છે.